हेलो विद्यार्थी मित्रों, वेलकम टू क्लास 10 मैथमेटिक्स। बाळको, आपणे दसमा धोरणना गणितमां 15મું चेप्टर प्रोबेबिलिटी एटले के संभावना छे ए शीखवानी शुरुआत करी दीधी छे। आगळना जे बे लेक्चर आपणे भणी गया एनी अंदर संभावनाना जे अगत्यना कामना बेजिक मुद्दाओ हता ए आपणे शीखी लीधा छे, बराबर। हवे आजना लेक्चरथी आपणे जे दाखलाओ छे स्वाधी 15.1ના એ ગણવાની શરૂઆત કરવાની છે। એટલે આમ જોઈએ તો આગળના જે બંને લેક્ચર આપણે શીખી લીધા છે એ બહુ જ અગત્યના છે, એના ઉપરથી જ આપણે 15.1ના દાખલાઓ શીખવાના છે। એટલા માટે વ્યવસ્થિત રીતે આગળના બંને લેક્ચરનું રિવિઝન કરી લેજો। બીજું, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે લોકો તૈયારી કરે છે એમના માટે પણ એ લેક્ચર ખૂબ જ અગત્યના છે। પછી આ લેક્ચરની અંદર જે આજે દાખલા ગણવાના છે એ ઓટોમેટિક તમને આવડશે, બરાબર। તો હવે આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 267 મતલબ કે 267 ઉપર આપણને સ્વાધી 15.1 આપેલ છે। તો આપણે 15.1ના પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ। પહેલા પ્રશ્નની અંદર આપણને ઓબ્જેક્ટિવ વિભાગની અંદર પહેલો પ્રશ્ન છે જેની અંદર આપણને ખાલી જગ્યાઓ આપેલી છે। તો આમ જોઈએ તો તમને તમામ ખાલી જગ્યાઓ આવડતી જ હશે, કારણ કે જે આગળના આપણે બે લેક્ચર ભણ્યા એની અંદર આ તમામ મુદ્દાઓ છે એ આવી ગયેલ છે। તો હવે આપણે ખાલી જગ્યાઓની અંદર જોઈએ। સૌથી પહેલી ખાલી જગ્યા, કોઈ ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો જે સરવાળો છે, બરાબર, એ સરવાળો આપણને કેટલો મળી શકે આપણને પૂછ્યું છે, ઇઝ ઇક્વલ ટુ ડેશ, બરાબર। તો આપણે આ ખાલી જગ્યામાં કોઈ ઘટના બનવાની અને ઘટના ન બનવાની સંભાવનાનો સરવાળો લખવાનો છે। તો યાદ કરો, આપણે આવો પોઈન્ટ શીખી ગયા છીએ, ભાઈ પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ નો બાર ઇઝ ઇક્વલ ટુ 1, મતલબ કોઈ પણ ઘટના બનવાની અને એ ઘટના ન બનવાની જે બંને સંભાવના છે એનો કુલ સરવાળો 1 થાય, બરાબર। એવી જ રીતે ઉદ્ભવી ન શકતી હોય એવી જે ઘટના છે એની સંભાવના, બાળકો આપણને ખબર છે, 0 થાય, બરાબર, શૂન્ય, કારણ કે જે ઘટના બનવાની જ નથી। આપણને એવું કહેવામાં આવે કે ભાઈ પશ્ચિમમાંથી સૂર્ય ઉગે, હવે ઘટના શક્ય જ નથી તો એની સંભાવના 0, બરાબર। અને એ ઘટનાને આપણે અશક્ય ઘટના તરીકે ઓળખીએ છીએ, બરાબર। એ ઘટનાને કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના કહેવાય। ત્યાર પછી ચોક્કસપણે જે ઘટના ઉદ્ભવતી હોય, બરાબર, આપણને એવું કહેવામાં આવે કે ભાઈ સૂર્ય પૂર્વમાંથી ઉગે તો એ ઘટના તો ચોક્કસ ઘટના છે, એ બનવાની જ છે, તો ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય અને એવી ઘટનાને આપણે ચોક્કસ ઘટના અથવા તો જે સંપૂર્ણ શક્ય હોય એવી ઘટનાઓ તરીકે આપણે ઓળખીએ છીએ, એની સંભાવના 1 થાય, બરાબર। હવે પ્રયોગની તમામ મૂળભૂત મતલબ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય? તો પ્રાથમિક ઘટનાઓ એટલે શું થાય એ મુદ્દો યાદ કરો। માની લો કે આપણે એક પ્રયોગ કરીએ પાસાને ઉછાળવાનો, પાસા પર 1 આવે એની સંભાવના કેટલી? તો કે 1/6, એ પ્રાથમિક ઘટના થઈ, બરાબર। એવી જ રીતે 2 આવવાની સંભાવના, એ પણ 1/6, 3 આવવાની સંભાવના 1/6, 4 આવવાની, 5 આવવાની, 6 આવવાની, દરેકે દરેક આંકડાની સંભાવના 1/6 થાય। બધી જ પ્રાથમિક ઘટનાઓ છે, બધી સંભાવનાનો તમે સરવાળો કરશો તો તમને આન્સર 1 મળશે, મતલબ કોઈ પણ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે, બરાબર છે બાળકો। ત્યાર પછી છેલ્લી ખાલી જગ્યા જુઓ, ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે એનાથી મોટી અને ખાલી જગ્યાથી નાની અથવા તો તેના જેટલી હોય, તો આપણને ખબર છે કે કોઈ પણ ઘટના છે પી ઓફ ઈ, આપણે આવું સૂત્ર લખેલું હતું, 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, મતલબ કોઈ પણ ઘટના છે એ 0 અને 1 અથવા તો એની વચ્ચે જ સંભાવનાનું મૂલ્ય ધરાવે છે। તો અહીંયા આપણે 0 કે 0થી વધારે અને 1 અથવા તો 1થી ઓછી સંભાવના લખવાની છે, બરાબર। ચાલો હવે બીજા દાખલામાં આગળ વધીએ। બીજા પ્રશ્નની અંદર આપણને કેટલાક પ્રયોગો આપેલા છે અને એવું પૂછવામાં આવેલું છે કે પ્રયોગની અંદરની જે ઘટના છે એ સમસંભાવી ઘટના છે કે નહીં તે જણાવો। હવે પહેલાં તો બાળકો આપણે એ ચર્ચા કરી લઈએ કે સમસંભાવી ઘટના એટલે થાય શું, બરાબર ને। સમસંભાવી ઘટના એટલે યાદ રાખજો, સમ એટલે સમાન અને સંભાવી મતલબ કે જેને ઘટવા માટેની બનવા માટેની શક્યતા સમાન હોય એવી ઘટનાઓને સમસંભાવી ઘટનાઓ કહેવાય, બરાબર, મતલબ જેની સંભાવનાઓ સમાન હોય। તમે સિક્કો ઉછાળો તો કાટ કે છાપ બે પરિણામો છે, કંઈ પણ આવી શકે છે, પરંતુ બંનેને આવવા માટેના જે ચાન્સીસ છે એક સરખા છે, બંને આવવાની જે સંભાવના છે એક સરખી છે, એટલા માટે સિક્કો ઉછાળીએ ત્યારે કાટ કે છાપ આવવું એ સમસંભાવી ઘટના છે મિત્રો। એવી જ રીતે અહીંયા આપણને કેટલાક પ્રયોગો આપેલા છે, આપણે બસ એ જ જણાવવાનું છે કે પ્રયોગ સમસંભાવી છે અથવા તો નથી,
तो सौथी पहला प्रयोग थी स्टार्ट करिए। पहला प्रयोग में एवं कहे कि ड्राइवर कार चालू करवानो प्रयत्न करे छे, परिणाम कार चालू थाय छे अथवा तो थती नथी। हवे तमे विचारो कि भाई कार चालू थवा माटेना जे शक्य परिणामों छे, बराबर जे घटना छे, कार चालू थवानी जे संभावना छे ए तमे विचारो तो मात्र केटली एनी शक्यता, तो कि भाई गाड़ी चालू थई गई बराबर, कंई खराबी नथी तो चालू थई गई, परंतु कार चालू न थवा माटे केटला कारणों जवाबदार छे, तो कि भाई पेट्रोल डीजल कंई घटतुं होय अथवा तो बेटरी खराब होय, एंजिन खराब होय, तो एवा घणा बधा कारणों छे जेने कारणे कार चालू नथी पण थई शकती। तो ए बन्नेनी संभावना समान आवे एवुं जरूरी नथी, एटला माटे ए घटना समसंभावी नथी। तो आपणे अहींया ना पाड़ी देवानी छे कि भाई समसंभावी घटना नथी, बराबर छे। एवी ज रीते बीजा प्रयोगमां आवो। बीजा प्रयोगमां भाई खेलाड़ी बास्केटमां बॉल તાકીને મારવાનો પ્રયાસ કરે છે, પરિણામ એ બાસ્કેટમાં બોલને નાખી દે છે અથવા તો ચૂકી જાય છે। હવે આ ઘટના પણ તમે જુઓ તો જોતા આપણને એમ લાગે કે સમસંભાવી હશે, પરંતુ આ પણ નથી, કારણ કે ખેલાડી સારો હોય બરાબર, બેસ્ટ હોય તો એ બાસ્કેટની અંદર બોલ છે એ નાખી શકશે, પરંતુ ન નાખવા માટે ઘણા બધા કારણો જવાબદાર હોય, બરાબર, ખેલાડી નબળા હોઈ શકે, બાસ્કેટથી દૂર હોઈ શકે, ઘણા બધા એવા કારણો જવાબદાર છે, એટલે એની અંદર પણ આપણે એવો જવાબ આપવાનો છે કે ઘટના સમસંભાવી નથી। ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં આવીએ। ત્રીજા પ્રયોગમાં ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી આપવામાં આવે છે, જવાબ પરિણામ એનું એવું આવે છે કે ભાઈ જવાબ સત્ય કે અસત્ય છે, બરાબર। તો આપણે ખરા ખોટા પ્રશ્નોને માની લો કે એક લિસ્ટ બનાવ્યું, ચાર કે પાંચ ખરા ખોટા પ્રશ્ન છે, જેમ કે આપણો આ જ પ્રશ્ન છે। હવે આમાંથી કોઈ એક પ્રશ્નને તમે પસંદ કરી લો, એ પ્રશ્ન સાચો પણ હોય અથવા તો ખોટો પણ હોઈ શકે, બંને માટેની શક્યતા સમાન છે। હવે ત્યાં જે જવાબ આપનાર વિદ્યાર્થી કેવો છે એના ઉપર ડિપેન્ડેન્ટ નથી, આપણે તો જવાબની વાત કરીએ છીએ। જે વ્યક્તિ જવાબ લખે છે એ જવાબ સાચો પડે છે કે ખોટો પડે છે આપણે એ વાત નથી કરતા, આપણે એ ચર્ચા કરીએ છીએ કે જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જ જે જવાબ છે એ સાચો પણ આવી શકે, ખોટો પણ આવી શકે, એ શક્યતાઓ સમાન છે, એટલા માટે આ સમસંભાવી ઘટના છે, બરાબર બાળકો। એવી જ રીતે બાળક જન્મ્યું, બરાબર, બાળકનો જન્મ થાય છે, પરિણામ તે બાબો છે કે બેબી છે એ પણ સમાન પરિણામો થયા, બાળકનો જન્મ થાય ત્યારે બાબો કે બેબી એ કોઈ પણ પરિણામ આવવાની શક્યતાઓ સમાન છે, એટલે એ પણ સમસંભાવી ઘટના છે, બરાબર। આ રીતે આપણે અહીં જે પ્રયોગો આપેલા છે એના પરિણામો વિચારવાના છે। ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાં આપણને એવું પૂછવામાં આવેલું છે કે ફૂટબોલની રમતની શરૂઆત થાય ત્યારે બોલ કઈ ટીમને આપવો એ નક્કી કરવા માટે સિક્કો ઉછાળવામાં આવે છે અને નિર્ણય લેવામાં આવે છે, શું આ ખરેખર નિષ્પક્ષ નિર્ણય થયો કે નહીં આપણે એ જવાબ આપવાનો છે, તો એનો જવાબ છે હા, કારણ કે સિક્કો ઉછાળવાથી આપણને જે પરિણામો મળે છે એ સમસંભાવી છે, મતલબ કે કાટ અને છાપ આવવાની સંભાવનાઓ સમાન છે। વિદ્યાર્થી મિત્રો, જો કે આ સિક્કો ઉછાળવાનો પ્રયોગ છે એ તો નવમા ધોરણની શરૂઆતમાં પણ આવતો હોય, તમે એનો અભ્યાસ કર્યો હોય તો યાદ કરો કે જેમ જેમ સિક્કો વધુ વખત ઉછાળતા જઈએ એમ કાટ અને છાપ બંને આવવાની સંભાવના છે એ 0.5 એટલે કે 50%, બરાબર, 0.5ની નજીક આવતી જાય છે, બરાબર। હવે આમ જોઈએ તો બીજો ને જે ત્રીજો પ્રશ્ન છે આપણા આ સ્વાધ્યાય 15.1ના એ પરીક્ષામાં પૂછાવાની દ્રષ્ટિએ બહુ અગત્યના નથી, પરંતુ છતાં પણ આપણે એની ચર્ચા કરી લીધી છે, કારણ કે કોઈ જ વસ્તુ આપણે છોડવી નથી અને વ્યવસ્થિત રીતે તમામ મુદ્દાઓનો અભ્યાસ કરવો છે। ત્યારબાદ ચોથા પ્રશ્નની અંદર આપણને ચાર વિકલ્પ આપેલા છે અને એવું કહે છે કે નીચેના ચાર વિકલ્પમાંથી કયો વિકલ્પ કોઈ ઘટનાની સંભાવના ન હોઈ શકે, તો બાળકો આપણને ખબર છે કે કોઈ પણ ઘટનાની સંભાવના છે એ 0 અને 1 અથવા તો એ બંનેની વચ્ચેથી જોઈ શકે। ચાલો આપણે ચારેય પરિણામોને ચકાસી લઈએ, તો સૌથી પહેલું છે એ 2/3 છે, બરાબર, તો 2/3 એટલે 1 કરતાં નાના થયા, જો એને તમે દશાંશ સ્વરૂપમાં ફેરવી દો તો પણ તમને હજી વધારે ખ્યાલ આવે, આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે 2/3 વડે શું કરી નાખવાનો, ભાગાકાર કરી દેવાનો। હવે 2/3 વડે ભાગાકાર જો તમે લોકો કરશો તો તમને 0.6 જેવો જવાબ મળશે, બરાબર, 0.666 અનંત સુધી આપણને મળ્યા કરે। તો ભાઈ આ જે પરિણામ છે એ 0 અને 1ની વચ્ચે છે, મતલબ પહેલું પરિણામ સાચું, પહેલો વિકલ્પ કોઈ ઘટનાની સંભાવના હોઈ શકે, બીજું -1.5 અને ત્રીજું 15%, આ બે વિશે આપણે વિચારવાનું છે, કારણ કે ચોથું 0.7 એ 0 અને 1ની વચ્ચે જ છે।
હવે યાદ રાખજો કે ટકાવારી છે એ પણ સંભાવનાને દર્શાવવા માટે વપરાય છે, બરાબર? ટકાવારી પણ એક સંભાવનાનું માપદંડ જ છે, એટલે એ પરિણામ પણ સાચું છે. માત્ર બી વિકલ્પ જ એવો છે કે જે કોઈ ઘટનાની સંભાવના ન હોઈ શકે, કારણ કે ક્યારેય સંભાવનાનું મૂલ્ય માઇનસ નહીં મળે, ખાસ યાદ રાખજો. એટલા માટે અહીંયા બી છે આપણો જવાબ બનશે. હવે પાંચમા દાખલામાં આવીએ તો પી ઓફ ઈ બરાબર 0.05 છે, તો ઈ નહીંની સંભાવના કેટલી થાય? મતલબ કે આપણે પી ઓફ ઈનો બાર મેળવવો છે. તો આપણને ખબર છે કોઈ પણ ઘટના બનવાની અને એ ઘટના ન બનવાની સંભાવનાનો સરવાળો એક હોય, બરાબર ને? હવે જો તમારે ઘટના ન બનવાની સંભાવના જોતી હોય, મતલબ કે પી ઓફ ઈ બાર જોતા હોય, તો પી ઓફ ઈને બરાબરની બીજી બાજુ જવા દઈએ, મતલબ એકમાંથી બાદ કરી નાખવાના. તો ચાલો એકમાંથી આપણે 0.05ને બાદ કરવા છે, બાદબાકી કરી નાખીએ. એક બરાબર 0.05, 0.05, ચાલો બાદબાકી કરી નાખીએ. હવે જુઓ, બાદબાકી કે સરવાળા કરતી વખતે દશાંશ અપૂર્ણાંકમાં ખાસ યાદ રાખજો, દશાંશ ચિહ્ન એક જ લાઇનમાં રહેવું જોઈએ, બરાબર? તો અહીં મેં એક જ લાઇનમાં રાખી દીધું. હવે અહીંયા 10 લઈ લેવાનો છે, તો અહીં 10 થઈ ગયા, અહીંયા 9 થઈ ગયા, અહીંયા 0, 10માંથી 5 જાય, તો 5 અહીંયા 9.0, 0.95, બરાબર? ઘટના ન બનવા માટેની સંભાવના 0.95 છે, એ આપણો જવાબ થઈ જશે. ચાલો વ્યવસ્થિત રીતે એક વખત બંને પ્રશ્નના જવાબ જોઈ લ્યો બાળકો.